મૂળભૂત રીતે આજે તો તમારો આભાર દર્શન કરવા આવ્યો છું, એટલે મારી એવી કલ્પના હતી કે તમારો આભાર માની લઉં, બીજો કોઈ વિષય હતો નહીં. પણ અમારો જે પાંચ વિભાગ છે, માર્ગ અને મકાન વિભાગ, બીજો યાત્રાધામ વિભાગ, ત્રીજો પ્રવાસન ટુરિઝમ, ચોથો નાગરિક ઉડ્ડયન અને પાંચમો વાહન વ્યવહાર ટ્રાન્સપોર્ટેશન, આ પાંચેય વિભાગમાં જનસંપર્ક અમારો ખૂબ મોટા પ્રમાણમાં ગુજરાતમાં છે. આ બધા વિભાગમાં જનતાને સ્પર્શે એવા તમામ મુદ્દા છે, સીધા સ્પર્શે એવા મુદ્દા છે. માર્ગ અને મકાનમાં શરૂઆતમાં અમે જે રોડ મરામતની વાત હતી, મહાઅભિયાનના ઝુંબેશના ભાગરૂપે લીધું હતું, એ ખૂબ સફળ રહ્યું છે. અને લગભગ જ્યાં જ્યાં વરસાદ હતો, હજુ પણ 10 તારીખ સુધી ત્યાં હજુ 2-3 દિવસ થશે, પણ જ્યાં વરસાદ નથી એવા સંપૂર્ણ વિસ્તારમાં આ ખાડાપૂરા અભિયાન અમે 90% સુધી પૂરું કરી ચૂક્યા છે, અને હવે 1-2 દિવસમાં પૂરું થઈ પણ જશે. નાગરિક ઉડ્ડયનમાં જે કનેક્ટિવિટી હતી ગુજરાતની, કોરોનામાં બંધ હતી, આમ પણ ઉડ્ડયનનું પણ બંધ હતું, તો ઉડાન સંસ્થાનું બંધ, અમારી સંસ્થાનું બધું બનાવીને અમે કુલ અનેક કનેક્ટિવિટી ગુજરાતના અનેક શહેરોમાં થાય. સી પ્લેન બાબતે પણ મુખ્યત્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાબરમતીનું અમારો જે નદીમાં પાણી છે ત્યાં, સુરતમાં પણ કોઝવે, અને ચોથું ઉત્તર ગુજરાતની અંદર આ ચાર વિભાગ, અમારા વિભાગ તરફથી 4 સ્પોટ અધિકારીના આપ્યા છે, સી પ્લેન કેવી રીતે ઉતરે એનું મેન્ટેન કરવામાં. એ જ પ્રમાણે દરેક તાલુકામાં એક હેલિપેડ, અત્યારે લગભગ 169 હેલિપેડ છે, 251 જેટલા તાલુકામાં હેલિપેડ બની જાય એ પ્રમાણેની પણ સૂચના કરી છે. એ જ પ્રમાણે યાત્રાધામની અંદર જે મહત્ત્વના આપણા શ્રદ્ધાના